મિત્રો, સૌનું સ્વાગત છે. આજે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ એ 250 વર્ષ પહેલાના ભારતની વાત છે. 250 વર્ષ પહેલાનું ભારત નિબિડ અંધકારમાં ઢંકાયેલું છે. ભારતની પ્રજા કચડાયેલી, દબાયેલી, પીસાયેલી પ્રજા છે. નિબિડ અંધકાર એટલે ઘનઘોર ઘેરો અંધકાર. અંધકાર એ અજ્ઞાનનો પર્યાય છે. અજ્ઞાનનો અંધકાર ભારત ઉપર છવાયેલો છે. ભારતનો અર્થ તો પ્રકાશમાં રથ એવો થાય છે, પણ અંધકાર કઈ રીતનો તેના પર છવાયો છે એ જ્યાં સુધી ન જાણીએ ત્યાં સુધી જે પ્રકાશનું કિરણ એ સમયે ફૂટી નીકળ્યું પૂર્વના પ્રદેશમાં, બંગાળમાં, એનો પરિચય આપણને ન થાય. અંધકાર કેવો અંધકાર? અજ્ઞાનનો અંધકાર, સાર્વત્રિક અજ્ઞાનનો અંધકાર. ધર્મના ક્ષેત્રે, સમાજના ક્ષેત્રે, રાજ્યના ક્ષેત્રે અને વ્યક્તિગત જીવનના ક્ષેત્રે પણ સાર્વત્રિક અંધકાર, અજ્ઞાનમય અંધકાર. એટલે એમની ઓળખ ઇતિહાસના પાને યુરોપ માટે જેમ અંધકાર યુગ શબ્દ વપરાયો, આપણે ત્યાં એ ઘનઘોર બન્યો પરોઢ પહેલાનો આ નિબિડ અંધકાર. 250 વર્ષ પહેલાનું ભારત બંગાળથી ઓળખ મેળવવાની શરૂઆત કરીએ તો કેવા કેવા કુરિવાજોમાં ફસાયેલું ભારત છે. મૂળ જે પ્રકાશ એની પાસે હતો એ ખોઈ બેઠેલું ભારત છે. સંકુચિતતા, જડતા, વહેમ, અંધશ્રદ્ધા અને ન પરલોક માટે ન ઇહલોક માટે કોઈ ઉત્તમ ગતિ, આ ભારત ભૂતકાળમાં આવો ભવ્ય તેજ વારસો ધરાવતું હશે એ કોઈ માની ન શકે. કેમ? માનવતાની વાત તો બાજુએ રહી, દેશવાસીઓ, પડોશીઓ પરત્વે પણ કોઈ માનવીય લાગણી જેવું જાણે કે નામ નિશાન નથી રહ્યું. છૂઆછૂત એટલી હદે વ્યાપેલો છે, અસ્પૃશ્યતા એટલી હદે ઘર કરી ગઈ છે કે અમુક હલકી જ્ઞાતિથી 72 ફૂટના અંતરે રહેવું જોઈએ, નહીં તો અભડાઈ જવાય. એક બીજા પ્રકારની જ્ઞાતિથી 42 ફૂટના અંતરે રહેવું જોઈએ, નહીં તો અભડાઈ જવાય. અછૂત સાથે અમાનુષી વ્યવહાર, એટલી હદનો અમાનુષી વ્યવહાર, એમનો પડછાયો પણ સવર્ણ ઉપર પડવો ન જોઈએ, અને પડે તો દોષિત અસ્પૃશ્ય ગણાય. અસ્પૃશ્ય બીમાર હોય, માંદો પડે, અકસ્માત થાય, એ વખતની હોસ્પિટલોમાં પણ, સરકારી હોસ્પિટલોમાં પણ એમને દાખલ કરવામાં ન આવે. જ્ઞાતિ જાતિના, ઊંચ નીચના, વર્ણ અવર્ણ સવર્ણના એવા ભેદભાવો વચ્ચે આ ભારતની પ્રજા વિભાજિત થઈ ચૂકી છે. બીજી બાજુએ બાળ વિવાહ સાર્વત્રિક છે. કુલીન સમાજમાં તો દહેજની લાલચથી અનેક વિવાહ થાય છે, બહુપત્નિત્વ સ્વાભાવિક છે. બાળ વિવાહ થાય છે, બાળ વિધવા બને છે. વિધવા બને છે તો એમને સતી થવાનું ફરજિયાત બને છે. પતિની ચિતા ઉપર એ જીવતા જીવ ચડી જાય છે. સ્વાભાવિક લાગતી એ વખતની આ ક્રિયા કોઈના પણ હૃદયને સ્પર્શતી નથી, કોઈનું રૂવાડું હલાવતી નથી, કોઈનું લોહી ઉકળતું નથી,
આનાથી મોટો અંધકાર અને આનાથી મોટું અજ્ઞાન બીજું કયું હોઈ શકે? શિક્ષણના નામે મીંડું છે. લોકો વારસાગત જે ધંધાઓ મેળ્યા છે, કુદરતને આધીન કરે છે. દુષ્કાળ પડે તો પ્રાણીઓની સાથે સાથે માણસો પણ મરે છે. લોકોમાં નવા સંશોધન માટેની કોઈ વૃત્તિ નથી. પોતાના પ્રશ્નો પોતે ઉકેલી શકે એમ છે એવો કોઈ આત્મવિશ્વાસ રહ્યો નથી. આ પરિસ્થિતિ જેમ જેમ ઘેરાતી જાય છે, અંધકાર વધતો જાય છે, તેમ જાણે કે હવે પરોઢ થવાનું હોય એમ 1772ની સાલ 22મી તારીખને મે મહિનો રાજા રામમોહન રાયનો જન્મ. આમ તો બાપદાદાની અટક બેનર્જી હતી, પણ બાપદાદા બંગાળના નવાબને ત્યાં નોકરીએ રહેલા, નોકરી કરતા હતા, વારસાગત રીતે નોકરી ચાલુ રહેતી હતી. એટલે એમને રાયનો ઇલકાબ મળ્યો જે આખા પરિવારને લાગુ પડ્યો અને પછીથી એમની અટક બની ગયો. આ રીતે અટક બેનર્જી હતી મૂળમાં, પછીથી રાય બની અને આખો પરિવાર રાય કુટુંબ તરીકે ઓળખાવા લાગ્યો. રામમોહન રાય, રાજાનો ઇલકાબ તો એમને છેક જિંદગીના પાછલા તબક્કામાં મળ્યો છે, પણ આપણે એમને શરૂઆતથીને જ રાજા રામમોહન રાય તરીકે ઓળખવાનું રાખી શકીએ, કારણ કે ઇતિહાસમાં એ રીતે જ એમનું નામ અંકિત કરી ગયા છે. એક વિરલ વિભૂતિ કહી શકાય એવું એમનું વ્યક્તિત્વ છે, એવું એમનું બાળપણ છે. અસાધારણ એવી એમની જ્ઞાન ભૂખ છે, મેધાવી એવી એમની બુદ્ધિશક્તિ છે. જેમ જેમ એનો આપણને પરિચય થાય છે, એમ એમણે કરેલા કાર્ય કેટલા કઠિન અને છતાં કેટલા સહેલા બન્યા એનો એક અંદાજ પણ આપણને સાથે સાથે મળતો જાય છે. માત્ર 9 વર્ષની ઉંમર હતી એમની. એ વખતે રાષ્ટ્રભાષા નહોતી, રાજ્યભાષા હતી. મોગલ સલ્તનતનો અસ્તકાળ એટલે ફારસી એ રાજ્યભાષા હતી, અને ફારસીમાં મોટાભાગના રાજકીય વહીવટી વ્યવહારો થતા હતા. એટલે પિતા રમાકાંતને રામમોહન માટે ચિંતા હતી કે જો એને હું આ રાજકીય ભાષા નહીં શીખવું તો ભવિષ્યમાં એ મારો વારસો નહીં સંભાળી શકે, દુનિયાવી જીવનમાં સફળ નહીં થઈ શકે. એટલે ઘરે ફારસી ભાષાના ખાસ નિષ્ણાતને બોલાવવામાં આવતા. બંગાળી તો માતૃભાષા હતી, એ સહેજે એમને શીખવા મળી હતી. ઉપરાંત જે સાથે સાથે જરૂરી એવી ભાષા બનતી હતી એ ફારસી ભાષાની સાથે સાથે જ બંગાળી ભાષાનું જ્ઞાન પણ એટલું જ ઝડપથી 9 વર્ષની ઉંમરે એમણે મેળવી લીધું. અરબી ભાષા પણ એ જાણતા હતા, 9 વર્ષની ઉંમરે અરબી ભાષા પણ જાણતા હતા. પણ પછી એમ લાગ્યું કે હવે અહીંયા તો શીખવવા વાળા બહુ ઓછા છે, જે ગુરુઓ ઘરે આવે છે વિશેષ નહીં શીખવી શકે. તો વતનથી 500 કિલોમીટર દૂર આવેલું પટણા ત્યારે ફારસી અને અરબીનું મથક ગણાતું, એ કેન્દ્ર ઉપર પટણા જઈને વિશેષ અભ્યાસ ફારસીમાં અને અરબીમાં કરવા માટે રામમોહન ગયા. એ અભ્યાસ માત્ર ભાષા શીખવા પૂરતો ન રહ્યો, નસીબ યોગ કહો, કુદરતનું નિર્માણ કહો, જે કંઈ નામ આપવું હોય તે આપો એ પ્રસંગને, પણ 3 વર્ષ સુધી ત્યાં રહ્યા ત્યાં સુધીમાં એમને એવા શિક્ષકો મળ્યા, એવા ગુરુઓ મળ્યા. એમણે ભાષાના જ્ઞાનની સાથે સાથે વિશેષ જ્ઞાન જે પોતાની પાસે હતું એનું પણ પ્રદાન કર્યું. એ વિશેષ જ્ઞાનમાં એરિસ્ટોટલનું તત્વજ્ઞાન, યુક્લિડની ભૂમિતિ, આ જ્ઞાન પણ મળ્યું. રૂમીનો રહસ્યવાદ પણ એટલી નાની ઉંમરે, માત્ર 12 વર્ષ સુધીમાં, 9 થી 12ના 3 વર્ષના ગાળામાં રામમોહન રાયે શીખી લીધું. એમના વિચારોમાં ભવ્ય પરિવર્તન આવવા માંડ્યું, કારણ કે કુટુંબના જે સંસ્કારો હતા એ પરંપરાગત હતા, રૂઢિગત હતા, મૂર્તિ પૂજા સાથે જોડાયેલા હતા, વિધિવિધાનો અને કર્મકાંડો સાથે જોડાયેલા હતા. કારણ કે કુટુંબમાં બે સંપ્રદાયોનો સંગમ થઈ રહ્યો હતો,
એક વૈષ્ણવ સંપ્રદાય કે જે પિતાનો હતો અને શાક્ત સંપ્રદાય કે જે માતાનો હતો. પિતા રમાકાંત બહુ સારા વૈષ્ણવ ભક્ત હતા, શ્રદ્ધાળુ હતા. માતા તારીણી દેવી એ શાક્ત સંપ્રદાયના ચુસ્ત હિમાયતી અને કુટુંબમાં પણ એમની હાક વાગે, ઘણું બોળું કુટુંબ, પણ તારીણી દેવીનો શબ્દ કોઈ ઉથાપી શકતું નહીં. આ બાજુ એ 12 વર્ષની ઉંમર પૂરી કરીને 3 વર્ષનો વિશેષ અભ્યાસ પટનાનો મેળવીને જ્યારે રામમોહન રાય ઘરે આવ્યા તો એક પ્રકારે વિચારોનો સંઘર્ષ શરૂ થયો. આપણે કલ્પના કરીએ કે 12 વર્ષનો બાળક તો હજુ પ્રાઇમરીમાં હોય, એને વળી સંઘર્ષાનો હોય, પણ આ દેખાય છે 12 વર્ષનો, પણ એનું કામ તો 52 વર્ષના કરે એનાથી પણ વિશેષ છે. ઘરે જલ્દી એડજસ્ટ નથી થઈ શકતા, કુટુંબના વિચારો સાથે મેળ નથી ખાતો, પરંપરાગત મૂર્તિ પૂજા વિધિ વિધાનો પુરોહિતનું કામ આવું બધું એનું કરવાનું ફાવતું નથી. એટલે બનારસ ગયા. બીજા 4 વર્ષ ઉપનિષદોનો અભ્યાસ, સંસ્કૃત ભાષાનો અભ્યાસ અને મૂળ ગ્રંથોનો અભ્યાસ એમણે શરૂ કર્યો. આમ જોઈ શકાય છે કે માત્ર 16 વર્ષની ઉંમરમાં એમણે ભાષાઓ ઉપરનું પ્રભુત્વ મેળવવા માંડ્યું. એ ભાષાઓને લઈને એમનું વ્યક્તિત્વ ચારે દિશામાંથી આવતા વિચારોને ગ્રહણ કરવા લાગ્યું. એની મેચ્યોરિટી એટલી ઝડપથી વધવા લાગી, વિચારોની પરિપક્વતા એટલી ઝડપથી વધવા લાગી કે ફરી પાછા જ્યારે બનારસથી ઘરે આવ્યા ત્યારે તો પિતા સાથે રહેવાનું એમને મુશ્કેલ થઈ ગયું. એટલે મતભેદમાં ને મતભેદમાં ઘર છોડી દીધું. 16 વર્ષની ઉંમરે ઘર છોડીને પરિભ્રમણ કરવા નીકળી પડ્યા. એક નોંધ પ્રમાણે એ તિબેટ સુધી પહોંચી ગયા. એમને જે મૌલવીઓ ફારસી ભાષા શીખવતા હતા એનો પ્રભાવ એના ઉપર વિશેષ પડ્યો હતો. એટલે ઇસ્લામ ધર્મ ને અરબીમાં કુરાન વાંચીને એમણે બરાબર હસ્તગત કરી લીધેલું. બનારસ જઈને ઉપનિષદોનો અભ્યાસ કરીને હિન્દુ ધર્મશાસ્ત્રો હસ્તગત કરી લીધા. બાકી રહ્યા એવા ધર્મોનો અભ્યાસ કરવા માટે થોડો સમય તિબેટ ગયા. પણ ત્યાં એમણે જોયું કે બૌદ્ધો પણ મૂર્તિ પૂજામાં માનતા થઈ ગયા છે, ત્યાં પણ કેટલીક બાબતો ન પસંદ આવે, ધર્મ સાથે અનુકૂળ ન હોય એવી એમને જોવા મળી. અને આ તો આખા બોલા માણસ, એટલે ત્યાં તિબેટમાં એમને વધારે ફાવ્યું નહીં. પણ પરિભ્રમણને અંતે એ ઘણું બધું શીખ્યા, સમજ્યા. 4 વર્ષ પછી વળી પિતાએ બોલાવ્યા અને પાછા ઘરે આવી ગયા. રામમોહન રાયનું વ્યક્તિત્વ એ માત્ર સાધુ સંન્યાસીનું વ્યક્તિત્વ નથી, ન તો એ ધર્મગુરુ ધર્મપુરુષ માત્ર બનવા માટે સર્જાયા છે, ન માત્ર રાજકારણી બનવા માટે સર્જાયા છે, ન માત્ર દુનિયાવી વૈભવ વિલાસમાં આળોટવાવાળા માણસ બનવા એ સર્જાયા છે. એનું વ્યક્તિત્વ એ જાણે કે બહુમુખી પ્રતિભાવાળું અને બહુશ્રુત પંડિતને શોભે એવું એ વ્યક્તિત્વ તૈયાર થઈ રહ્યું છે. એટલે 16 વર્ષથી માંડીને જે કંઈ સમય પિતા સાથેના ઋણાનુબંધનો હતો એ પૂરો થયો. એટલે એમને એમ લાગ્યું કે મારે હવે સ્વતંત્ર રીતે કંઈક મારો નિર્વાહ મેળવી લેવો જોઈએ, એ માટેનો રસ્તો શોધી કાઢવો જોઈએ. અવારનવાર એ કલકત્તા જાય છે. રંગપુરથી કલકત્તા જતા ત્યાં એમને પોતાનો એક વ્યવસાય મળી આવ્યો. દરેક પુસ્તકમાં આપણને વ્યવસાયની વિગતો મળતી નથી, પણ જે પુસ્તકનો પૂરો આધાર લઈને આપણે વાત કરી શકીએ એમ છીએ એમાં બતાવ્યા પ્રમાણે એ ધીરધારનો ધંધો હોય છે. રામમોહન રાય વ્યવહાર કુશળ માણસ છે, વેપારી બુદ્ધિના માણસ છે, સાથે સાથે એ ધર્મવૃત્તિના માણસ છે. એટલે અભ્યુદય અને નિશ્રેયસ એ ધર્મના જે બે લક્ષ્યો છે રામમોહન રાય એને સિદ્ધ કરતા જાય છે. ધીરધારના ધંધાને લીધે એને જાતભાતના લોકોના સાથે કામ પાડવાનું આવે છે અને અનેકવિધ ભાષાઓ જાણતા હોવાથી બધા પ્રકારના લોકો સાથે એ મળી જાય છે, બધા પ્રકારના લોકો સાથે કામ પાડી શકે છે. હવે એ દરમિયાનમાં કલકત્તામાં અંગ્રેજોનું જે વર્ચસ્વ એમને જોવા મળ્યું, બ્રિટિશ શાસન શરૂ થઈ ચૂક્યું છે,
એની કોઠી ત્યાં નખાઈ ગઈ છે, એનો વહીવટ ગવર્નર જનરલ શું ત્યાં થઈ રહ્યો છે. એટલે રાજા રામમોહન રાય એના સંપર્કમાં આવતા કેટલાક યુરોપિયનોને પણ પૈસા ધીરી શકે એવી ક્ષમતાવાળા બની જાય છે. આટલો નાની ઉંમરનો એ યુવાન જે યુરોપિયનો અને અંગ્રેજોના સંપર્કમાં આવે છે, એમની સાથે પોતાની ફારસી, અરબી, સંસ્કૃત ભાષાથી એટલો બધો પ્રિય થઈ પડે છે કે એને લીધે અંગ્રેજી ભાષા જાણવાનું, શીખવાનું એમનું જે મન છે, એમની જે રૂચિ છે, એ બહુ ઝડપથી એ સંતોષી શકે છે. કલકત્તા રહીને બાકી રહેતી એ અંગ્રેજી ભાષા પણ શીખી લીધી. શરૂઆતમાં થોડી તકલીફ પડી, એમણે જોયું કે અંગ્રેજો જલ્દીથી મળતા નથી, પણ આવા બધા કામને લીધે જ્યારે મળવાનું થાય છે ત્યારે એમની સાથેનો એમનો વ્યવહાર એમનો રસ્તો સરળ કરી આપે છે. કલકત્તામાં ઠીક ઠીક સમય સુધી એમનો આ વેપાર ધીરધારનો વ્યવસાય ચાલે છે. વચ્ચે વચ્ચે પિતાના કુટુંબ સુધી પણ પાછા આવે છે. એમને બે પત્નીઓ હોય છે રામમોહન રાયને, પણ મતભેદને લીધે, કારણ કે બંને પત્નીઓ પરંપરાગત જીવન જીવવામાં માને છે, મતભેદને લીધે એ પત્નીઓ એમની સાસુ જોડે તારીણી દેવી જોડે રહેવાનું પસંદ કરે છે અને રામમોહન રાય એ એમની રીતે કલકત્તા રહેવાનું પસંદ કરે છે. ઠીક ઠીક સમય કુટુંબના વહીવટની બાબતમાં, કુટુંબના પ્રશ્નોની બાબતમાં એ ગૂંચવાયેલા રહે છે. સતત એમનું વાંચવા લખવાનું ચાલુ છે. અંગ્રેજી ભાષા જાણ્યા પછી તો એને માટે આખો એક ગોળાર્ધ ખુલ્લો થઈ ગયો, પશ્ચિમ ગોળાર્ધ, અને ત્યાં નવજાગૃતિનો સૂર્ય ઉગી ચૂક્યો હતો. ત્યાં જ્હોન લોક લોકશાહીના હિમાયતી તરીકે પોતાનો સિક્કો જમાવી ચૂક્યા હતા. ત્યાં ન્યૂટન પોતાના વિજ્ઞાનની દ્રષ્ટિથી એક નવું વિશ્વ ખુલ્લું કરી રહ્યા હતા, નવું આકાશ ખુલ્લું કરી રહ્યા હતા. એટલે રામમોહન રાયને જે કંઈ પશ્ચિમની હવા જાણવા મળી, પશ્ચિમની હવા લાગી, એમાં સૌથી વધારે જો કોઈ અસરકારક બાબત એના ઉપર જોવા મળતી હોય, અસર કરી ગયેલી બાબત જોવા મળતી હોય, તો 1789ની ફ્રેન્ચ ક્રાંતિ. એ સમાચાર, એ વિગત અને એ પ્રસંગથી તો એમનું હૃદય એટલું નાચી ઉઠે છે. એના ત્રણે ત્રણ મૂલ્યને જાણે પોતે જ ચરિતાર્થ કરવા માગે છે, આત્મસાત કરવા માગે છે, અને એ કોઈ પૈગામ એ ક્રાંતિમાં એ વાંચી શકે છે. સ્વાતંત્ર્ય, બંધુતા અને સમાનતા, આ ત્રણ મંત્રો એમણે જોયું કે વેદ અને ઉપનિષદની અંદર તો આ વસ્તુ કહેવાયેલી છે જ, અપાયેલી છે જ, પણ માત્ર અઘરી સંસ્કૃત ભાષામાં અને શાસ્ત્રમાં એ કેદ થઈ ગયેલી છે. એટલે ડૉક્ટર રાધાકૃષ્ણને રામમોહન રાય સંબંધી એક વાક્ય ઉચ્ચારતા એમ કહ્યું કે મૂળ પ્રકાશ તરફ આખી પ્રજાને પાછી વાળવાનું કામ એ ઘણું અઘરું કામ છે, અને એ અઘરું કામ કરવાની શરૂઆત રાજા રામમોહન રાયે કરી છે. એકતા, આત્મિક એકતા, સમાનતા, તો બધા જ પ્રકારની પોતાના ચિત્તની અને બીજા સાથેના વ્યવહારની, એટલે ભારતીય અર્થઘટનમાં આ મૂલ્યોને એમણે ઢાળવાનો પ્રયત્ન કર્યો. એ સાથે સાથે 40ની ઉંમરે પહોંચતા સુધીમાં તો સ્વતંત્ર વ્યવસાય મેળવી ચૂક્યા છે, સ્વતંત્ર વિચાર મેળવી ચૂક્યા છે, અને એ દરમિયાનમાં વ્યવસાય છોડીને એવી એક ઈચ્છા એને જાગે છે કે જો મારે વધારે કંઈ પશ્ચિમને જાણવું હોય, એ લોકોના સંપર્કમાં આવવું હોય, તો એમની જો હું સર્વિસ સ્વીકારું, બ્રિટિશ કંપનીની સર્વિસ સ્વીકારું, તો હું એને નજીકથી ઓળખી શકું. આ એક વ્યવહારુ ડાપણ કામે લગાડે છે, અને પોતાનો ધીકતો ધંધો એક બાજુએ મૂકીને એ મુનશીની નોકરી, સામાન્ય મુનશીની નોકરી,
સ્વીકારે છે. મેજિસ્ટ્રેટના એક રજિસ્ટ્રાર હોય છે ડિગ્બી, જ્હોન ડિગ્બી, એની અસર રામમોહન રાય ઉપર અને રામમોહન રાયની અસર ડિગ્બી ઉપર અહીંથી શરૂ થાય છે. ઉદાર મતવાદી છે ડિગ્બી, શાસ્ત્રપ્રેમી છે ડિગ્બી, સ્વાતંત્ર્યના હિમાયતી છે ડિગ્બી. રામમોહન રાયને એમને સારો મેળ જામે છે. ડિગ્બી એને મુનશી તરીકે નોકરીએ રાખે છે. વારંવાર ડિગ્બીને એક યા બીજા કારણસર નોકરીમાં રૂકાવટ આવે, ગેપ આવે, રામમોહન રાયને પણ એમાંથી છૂટા થવાનો વારો આવે, પણ ત્રુટક ત્રુટકે એમની સાથેનો સંપર્ક અને સંબંધ, એમને પશ્ચિમનું જે કંઈ સાહિત્ય છે, વિચારો છે, વૈજ્ઞાનિકતા છે અને શિસ્ત છે, આ બધું જ એમને શીખવા મળે છે, જાણવા મળે છે. એવો જ એક પરિચય એને બર્કિંગહામનો થાય છે. એ પણ સ્વાતંત્ર્ય પ્રેમી, ઉદારમતવાદી. આપણે પ્રેસ એક્ટની જ્યારે વાત કરશું ત્યારે બર્કિંગહામને જરા વિશેષ યાદ કરશું. ડિગ્બીને એ અર્થમાં યાદ કરવા જેવા છે કે રામમોહન રાયે શરૂઆત ધર્મ સુધારણાથી કરી. રામમોહન રાયે સમાજ સુધારણાના સંદર્ભમાં વધારે ધ્યાન આપ્યું, એટલે એનો પહેલો પ્રયોગ અથવા પહેલું કાર્ય મૂર્તિપૂજાનો વિરોધ કરવાનું રહ્યું. એમનો યૌવન કાળ, કિશોરાવસ્થાથી યુવાની સુધીનો કાળ, એ મોટે ભાગે પોતાના વિચારોને સ્વતંત્ર રીતે વ્યક્ત કરવા, નાના નાના ગ્રુપની અંદર ચર્ચાઓ કરવી, પોતાના ઘરે એવા ચિંતકોને, વિચારકોને અને સાથીઓને એકઠા કરીને એમની સાથે ડિબેટ કરવી, આ બધા પ્રકારનો એમનો જે પ્રયોગ ચાલી રહ્યો હતો એમાં મુખ્ય વસ્તુ હતી કે એકેશ્વરવાદ. એમણે બ્રહ્મસૂત્રનું ભાષ્ય તો કર્યું, ભાષાંતર તો કર્યું, કેટલાક ઉપનિષદોનું ભાષાંતર કર્યું સંસ્કૃતમાંથી બંગાળીમાં, બંગાળીમાંથી અંગ્રેજીમાં, અને પશ્ચિમમાં પાછું છપાતું થયું, વંચાતું થયું ડિગ્બીને લીધે. કેટલાક વિદ્વાનોમાં એ વખતના શોપનહોર વગેરે પણ આ એમના ભાષાંતરથી પરિચિત બને છે ભારતીય સાહિત્ય માટે. એકેશ્વરવાદ એ હિન્દુ ધર્મનો મૂળ વિચાર છે એવું એમણે વેદ, ઉપનિષદ અને એ વખતના એને સુલભ એવા સાહિત્યમાંથી શોધી કાઢ્યું. એ અસર કેટલાકને એમ લાગે છે કે ઇસ્લામની, પણ એમણે જુદા જુદા ધર્મોનો અભ્યાસ કર્યો અને એકેશ્વરવાદ જ સમગ્ર માનવજાતને એક બનાવી શકે એમ છે, નજીક લાવી શકે એમ છે, બંધુતા આપી શકે એમ છે, એ વિચાર પણ એનામાં દ્રઢ થયો. એટલે પરદેશથી આયાત કરેલો લાગતો વિચાર પણ એનું મૂળ જો ભારતીય સંસ્કૃતિમાં હોય તો એ કલમ ત્યાં ચડાવવામાં કોઈ વાંધો નથી એવું એમને દેખાય છે. એકેશ્વરવાદ ને માટે એમણે પુસ્તક લખ્યું, પોતાના ખર્ચે છપાયું, મિત્રોમાં અને પ્રચાર માટે એ બધાને વહેંચ્યું, એકેશ્વરવાદની ભેટ એવા નામથી. એ ફારસીમાં પણ લખી શકતા હતા. એમણે સંવાદ કૌમુદી નામનું એક સામયિક પણ શરૂ કરેલું, એક અખબાર દર્પણ, સમાચાર દર્પણ નામથી અખબાર પણ એમણે શરૂ કરેલું. ડિગ્બી એમની સાથે છે, પશ્ચિમની વસ્તુ ચર્ચે છે ડિગ્બી, પૂર્વની વસ્તુ ચર્ચે છે રામમોહન, બંને ગાઢ મિત્રો બની જાય છે. એટલે મૂર્તિપૂજાના કે મૂર્તિના જે આગ્રહીઓ છે એમનો વિરોધ રામમોહને સહન કરવાનો આવે છે. સંઘર્ષ તો એમની જન્મકુંડળીમાં પહેલેથી જ લખાયેલો છે, પણ એ સંઘર્ષથી ડરી જાય એવા માણસ નથી. જ્યારે એને એમ લાગ્યું કે આ ડિગ્બી અને બર્કિંગહામ વગેરે જે મિત્રો છે, યુરોપિયનો અધિકારીઓ છે, એમના મારફતે કેટલીક સુધારાની વાતો, આગળ વધવા માટેની વાતો જે બ્રિટિશ રાજ્ય કે સત્તા દ્વારા એ ખોટી રીતે અમલમાં મુકાઈ રહી હોય તો એની વિરુદ્ધ પણ લખવાની તૈયારી, અરજીઓ મોકલવાની, એના નિવેદનો કરવાના, એને પત્રો લખીને પણ જાણ કરવાની, કારણ કે ભાષા તો એમને વસ્તગત હતી, અંગ્રેજી પણ, ફારસી પણ, અરબી પણ,
એટલે પત્ર વ્યવહાર દ્વારા જે કઈ સત્તાધીશો સાથે એમને કામ પાડવાનું આવે છે એમાં સામાન્ય માણસ કરતા એ અસામાન્ય પુરવાર થાય છે. કેટલાય એવા કિસ્સાઓ બન્યા છે કે એમના પત્રો વાંચીને અધિકારીઓ પ્રભાવિત થઈ ગયા હોય કે જે અંગ્રેજોને પણ શબ્દો શીખવે, અનુકરણ કરવા માટે પ્રેરે એવા શિષ્ટ શબ્દોમાં એ એક બાજુ એ કંપની સરકારના વખાણ કરે છે, એ કંપની સરકારની બધી વિધાયક બાજુઓને સ્વીકારે છે, અને બીજી બાજુએ એમાં જે એમને કાળી ટીલી જેવું લાગતું હોય કે ડાઘ જેવું લાગતું હોય એ ધીરેથી ચીંધી દે છે, બતાવી દે છે. એટલે આ એમનું પોલિટિકલ માનસ ગણો, ભારતીય વ્યવહારુ ડાપણ ગણો, કે જેનો વારસો પછીથી આપણને ગુજરાતમાં ગાંધીજીમાં ઉતરેલો દેખાય. ગાંધીજીએ બીજું શું કર્યું? એમણે જોયું કે આ બ્રિટિશરો એ પશ્ચિમની બીજી પ્રજા કરતાં ઓછા ક્રૂર છે, ઓછા હિંસક છે, ન્યાયપ્રિય છે, તો એમની સાથે એમની ભાષામાં જ વાત કરવા જેવી છે કે ભલા માણસ, તમે આટલા સારા થઈને આવું ખરાબ કામ કરો અને કરાવો છો. તો એ ફરીથી વિચારે એમ છે, અરજી કરવામાં આવે, પત્ર લખવામાં આવે, વાતચીત પહોંચાડવામાં આવે, તો એના ઉપર ગંભીરતાથી એ લોકો પણ વિચારતા હતા. રામમોહન રાયને એ ટેકનિક ફાવી ગઈ, એ યુક્તિ ફાવી ગઈ. એટલે મૂર્તિ પૂજાના સંદર્ભે એ ગમે તેટલા એની વિરુદ્ધના બળાપાઓ છતાં કેટલીક બીજી બાબતોમાં જ્યાં ધર્મને વચ્ચે લાવવાની વાત આવે ત્યાં બ્રિટિશરો ચૂપ હતા. કારણ કે એમને એક સૂચના હતી કે બને ત્યાં સુધી હિન્દુ ધર્મ કે કોઈ પણ ધર્મ, ભારતના કોઈ પણ ધર્મમાં તમારે દખલગીરી નહીં કરવાની, અને એ સૂચનાનો કડક રીતે અમલ થતો હતો. અને એ ઢાલ નીચે જ કેટલાક વહેમો અંધશ્રદ્ધાઓ પોષાતા હતા. 1814-15 પછી જે હવે ખરું કામ શરૂ થાય છે, અને એ કામ સતી પ્રથાના વિરોધની વાત છે. રામમોહન રાયના મોટા ભાઈ જગમોહન, અલક સુંદરી એમને મિસિસ, જગમોહન એક્સપાયર થયા અને અલક સુંદરી સતી થયા, એ દ્રશ્ય એ રામમોહનની ઊંઘ ઉડાડી દીધી. સતી પ્રથા મોટે ભાગે કુલીન સમાજોમાં, કુલીન લોકોમાં વિશેષ પ્રમાણમાં પ્રચલિત હતી, એટલે સામાન્ય પ્રજાને જે પ્રકારના અન્યાયો હતા એના કરતા જુદો અન્યાય હતો. એને એક સંઘબળ મળવું જોઈએ, સંગઠન ઊભું થવું જોઈએ, એ થઈ શકતું નહોતું. રામમોહન રાયે જોયું આ 1814-1818 સુધીના ગાળામાં કે આમાં સરકાર શું કરે છે, સમાજ શું કરે છે, લોકો શું કરે છે. એમણે આ વસ્તુ બિલકુલ ખોટી છે, સતી પ્રથાનો રિવાજ હિચકારો રિવાજ છે, ક્રૂરતા ભર્યો, જંગલિયાત ભર્યો રિવાજ છે, આ વસ્તુ એને પોતાને સમજાય પણ લોકોમાં કેવી રીતે પહોંચાડવી, એટલે એમનો શાસ્ત્ર અભ્યાસ કામ લાગ્યો. એમણે બધા ધર્મોના શાસ્ત્રો ફેંદી વળ્યા અને જોયું કે આમાં ક્યાંય આને સ્થાન નથી, તો એમણે શાસ્ત્રીય ચર્ચા શરૂ કરી, પુસ્તકો લખવાનું, અખબારોમાં છપાવવાનું, લોકોની વચ્ચે જોરશોરથી સભા ભરીને ગજવવાનું કે આ સતી પ્રથાને તમે શાસ્ત્રનો આધાર મને લાવી આપો. તો જે કંઈ એ વખતના પંડિતો હતા, 100-100, 200-200, 1200-1200 સહીઓ એને મેળવવી સહેલી હતી કે જે સતી પ્રથાની તરફેણ કરતા હોય, એવા લોકોએ રામમોહન રાયના વિચારો વિરુદ્ધ શાસ્ત્રમાંથી તો કોઈ આધાર ના આપી શક્યા, પણ એમના જેવા માનવાવાળા લોકોનો આધાર લઈ આવ્યા. એમણે કહ્યું કે સ્ત્રીઓમાં બુદ્ધિ ઓછી હોય છે, સ્ત્રીઓ આવેગશીલ હોય છે, સ્વતંત્ર નિર્ણય લઈ શકતી નથી, એટલે પછીની એની વિધવા તરીકેની જે જિંદગી છે એ નરક જેવી થઈ જાય છે, તો નરકે જવું એના કરતા સળગી મરવું સારું છે. આ સતી પ્રથાનું સોલ્યુશન, ઉપાય અને એનો આધાર તે વખતના કુલીનોમાં જોવા મળે છે. રામમોહન રાયે શાસ્ત્રનો આધાર ક્યાંય નથી એવું સાબિત તો કર્યું, પણ પછી એ થોડા વધારે ઊંડા ઉતર્યા. એમની મેધાવી શક્તિનો પરચો આપણને આ મુદ્દા ઉપર મળે છે. એમણે જોયું કે તમારી જે આ દલીલો છે કે સ્ત્રીમાં બુદ્ધિ તમને ઓછી દેખાય છે, શાને આધારે? શું તમે એને તમારા જેટલું ભણાવો છો, ભણવાની તક આપો છો? જો એ ભણતી જ ન હોય તો એની બુદ્ધિનો પરિચય તમને કેવી રીતે મળશે? એમને ભણાવો,
એટલે સ્ત્રી શિક્ષણની હિમાયત ત્યાંથી શરૂ થઈ. સ્ત્રીને પણ બહારનું વાતાવરણ, બહારનું શિક્ષણ અને સમાજની સાથે એક તાલથી ચાલવા માટેની શક્તિ પૂરી પાડવાની જરૂર છે. એમણે જોયું કે તમે જ્યારે એમ કહો છો કે એ આવેગશીલ વધુ છે, એ નિર્ણય નથી લઈ શકતી, તો આવેગશીલ કોણ વધારે, એકથી વધુ પત્નીઓ કરવાવાળા પુરુષો કે એક જ પતિને એ જિંદગીભર પોતાનો પરમેશ્વર માનીને જીવતી, એ વધારે આવેગશીલ કે તમે વધારે આવેગશીલ? તો પરંપરાગત લોકોની દલીલોને એમણે પોતાની તર્કશક્તિથી, બુદ્ધિશક્તિથી અને ધર્મવૃત્તિથી તોડી પાડી. એની સાથે સાથે એમણે રજૂઆત કરી, એના માટેની ઝુંબેશ ઉપાડી કે જે કંઈ હિન્દુ એક્ટ છે, સ્ત્રીઓને મિલકતમાં અધિકાર નથી, એ મિલકતનો અધિકાર એને મળવો જોઈએ, એને શિક્ષણનો અધિકાર મળવો જોઈએ, સમાનતાનો અધિકાર મળવો જોઈએ. એટલે સ્ત્રી સમાનતાની ઝુંબેશના બીજ કહો તો બીજ અને એની શરૂઆત કહો તો શરૂઆત જે રીતે રામમોહન રાયે આરંભી દીધી, પણ ઠીક ઠીક સમયગાળો ગયો છેક બેન્ટિક સુધી આપણે રાહ જોવી પડે છે. એક એ હિંમતવાળો મર્દ માણસ નીકળ્યો કે જેમણે વાતાવરણને બરાબર પારખીને લશ્કરી અને મુલકી અભિપ્રાય મગાવીને વધુ મતો એમાં મળતા સ્ત્રી પ્રથા વિરુદ્ધનો કાયદો કરી આપ્યો. એટલે જેટલો સતી પ્રથા નાબૂદી માટે કાયદાનો યશ છે બેન્ટિંગને, એનાથી વધારે યશ રામમોહન રાયને આપણે એટલા માટે આપીએ છીએ કે લોકમાનસને ફેરવવાનું કામ, સમાજનું પીઠબળ આપવાનું કામ કાયદાને રામમોહન રાયે કર્યું છે. એ કાયદાની આખરી મંજૂરી જે કંપની સરકારથી ઉપર બ્રિટિશ સરકાર હતી ઇંગ્લેન્ડમાં, એ ઇંગ્લેન્ડની બ્રિટિશ સરકાર પાસેથી પ્રિવી કાઉન્સિલમાં એની મંજૂરી મેળવવા માટે રામમોહન રાય છેલ્લે સુધી લડે છે. કાયદો પાસ થઈને આવે અને અમલ થાય એ પહેલાં જે બધી પ્રોસેસમાંથી એને પસાર થવાનું છે, એમાં એ જિંદગીના છેવટના દિવસોમાં 1828 પછી અને 33 પહેલાંનો જે સમયગાળો છે એની પરદેશ યાત્રાનો, ત્યાં એ કાયદો પસાર થાય અને એને આખરી મંજૂરીની મોહર લાગે એ જોવા માટે તલપાપડ હતા. સતી પ્રથાનો વિરોધ કરવામાં એમણે જે કામ કર્યું છે એને તો આજે દેશ અને દુનિયાએ એક મહાન પુણ્યનું કાર્ય ગણીને એમનું ઋણ આજે પણ સ્વીકારવાનું ચાલુ રાખ્યું છે. તરત તો બધું બંધ નથી થયું, એમની સમગ્ર પ્રક્રિયા એ ચડઉતરવાળી છે, અનેક પ્રકારના વિરોધોવાળી છે, ક્યાંક હાસ્યાસ્પદ લાગે એવી બાબતો કે થોડા નિયંત્રણ મૂકીને એ વસ્તુને હળવી બનાવતા ચુસ્ત રીતે બંધ કરવાની વાત આવી છે. જે લોકો એમાં માનવાવાળા હતા અને જે લોકો નહીં માનવાવાળા હતા એમાં થીસિસ એન્ટીથીસિસ થતા સિન્થેસિસે પહોંચતા ઠીક ઠીક સમય લાગેલો છે. એવી જ એક બીજી બાબત રામમોહન રાય સાથે જોડીને વિચારવા જેવી છે અને તે છે આધુનિક કેળવણી ભારતને મળવી જોઈએ, એની હિમાયત. આપણે ભલે મેકોલેને વગોવતા હોઈએ, નિંદતા હોઈએ એના સ્વાર્થને કારણે, એની સંકુચિતતાને કારણે, એની દુર્બુદ્ધિને કારણે, પણ પશ્ચિમનું જ્ઞાન ભારતમાં અવેલેબલ થાય એવી શિક્ષણ વ્યવસ્થા રાજ્ય દ્વારા થવી જોઈએ, એની હિમાયત મેકોલેની પૂર્વે રામમોહન રાયે કરેલી છે. એટલે જ્યારે જ્યારે એમને તક મળી છે ત્યારે લખીને, રૂબરૂ મળીને, પોતાના સમાચાર પત્રોની અંદર લેખો લખીને કે ભારતને વિજ્ઞાનની જરૂર છે, ભારતને વ્યવહાર જીવનની અંદર જે કંઈ પ્રશ્નો છે એને વ્યવહારુ બુદ્ધિથી ઉકેલવા માટે ની શક્તિની જરૂર છે, દિશાની જરૂર છે. અહીંયા સ્વામી વિવેકાનંદ પણ આપણને યાદ આવી જાય, એમણે
એમની પશ્ચિમની યાત્રા દરમિયાન ત્યાંના લોકોને કહ્યું કે તમે અહીંથી પાદરીઓ મોકલવાનું બંધ કરો, ઓછું કરો. અમારો દેશ ધર્મગુરુઓથી ભરેલો છે, એને તમારા આ ધર્મની ત્યાં જરૂર નથી. તમારા વૈજ્ઞાનિકો મોકલો, વૈજ્ઞાનિક સાહિત્ય મોકલો, કારણ કે ત્યાં વિજ્ઞાનની વધારે જરૂર છે. આ જ શબ્દો વિવેકાનંદના, જે રામમોહનના શબ્દો છે, એનો જ પડઘો પાડતા હોય એવું આપણને લાગશે. શિક્ષણમાં સુધારણાની જે વાત, પશ્ચિમનું શિક્ષણ લાવવાની વાત, પણ રામમોહન રાય માત્ર વિચારના માણસ નથી, મેન ઓફ એક્શન છે. સરકારે તો જ્યારે કરવાનું હશે ત્યારે કરશે, આપણાથી શું થઈ શકે એમ છે. એમની મિત્રમંડળીમાં એમણે પ્રસ્તાવ મૂક્યો કે આપણે નાના પાયા ઉપર સ્કૂલ શરૂ કરીએ, કોલેજ શરૂ કરીએ, અને આપણે જે ઈચ્છીએ છીએ એવું જ્ઞાન વિદ્યાર્થીઓને આપતા થઈએ. સરકારે તો જ્યારે કરવાનું છે ત્યારે કરશે. આ જે વલણ છે મેન ઓફ એક્શનનું, એનું પરિણામ એ આવે છે કે એમણે સ્થાપેલી સ્કૂલ કોલેજમાં એમનો મોટો છોકરો, મોટો દીકરો અને રવિન્દ્રનાથ ટાગોરના દાદા દ્વારકાનાથ સાથે ભણતા હતા. આ એ દ્વારકાનાથ છે કે જેમ યુરોપિયનોમાંથી જીવનભર મૈત્રી નિભાવવાવાળા ડિગ્બી નીકળ્યા, એમ ભારતીયોમાંથી જીવનભર એમને સાથ આપવાવાળા કોઈ નીકળ્યા હોય તો દ્વારકાદાસ ટાગોર. એટલે એમની સ્કૂલમાં તૈયાર થયા છે, એમના વિચારો એમની સાથે એમણે ગ્રહણ કર્યા છે. આત્મીય સભાને બહુ સારી રીતે સ્થપાયા પછી ચલાવવાનું કામ પણ એમણે સ્વીકારેલું છે. બ્રહ્મો સમાજ 1928માં એની સ્થાપના પછી એને વ્યવસ્થિત રૂપ આપવાનું કામ પણ આ ટાગોર કુટુંબે કર્યું છે. એટલે શિક્ષણના ક્ષેત્રે એમનું પ્રદાન છે. પ્રેસ એક્ટનો વિરોધ, પોતે તો છાપું ચલાવતા જ હતા અને લંડનમાં, ઇંગ્લેન્ડમાં વર્તમાન પત્રોએ શું કામ કર્યું છે એનાથી એ વાકેફ હતા. એટલે એ વારે વારે અપીલ કરે છે કે તમારા શાસન નીચે રહેલી પ્રજા જો તમારા સદગુણો આ રીતે નહીં અનુસરે તો કેવી રીતે અનુસરશે. તમે સ્વાતંત્ર્ય માટે ત્યાં અખબારોને છૂટ આપી છે અને અહીંયા આવો કાળો કાયદો કેમ કરો છો. પ્રેસ એક્ટ એવો હતો કે કોઈ પ્રાદેશિક ભાષામાં કે સ્વદેશી ભાષામાં પોતાનું અખબાર શરૂ કરે તો એમણે સોગંદનામું કરવા ખુલ્લી કોર્ટમાં જવાનું, એમણે બાહેધરી આપવાની, અને એટલા બધા કડક નિયમો એની સાથે હતા કે જાણે કે પ્રેસનું ગળું જ ઘોંટવાની વાત હતી. તો એના વિરોધમાં એ જોઈએ એવા સફળ તો નથી થયા, પણ પોતાનું એક સામયિક બંધ કરીને એમણે વિરોધ જાહેર કર્યો. એમણે સંવાદ, કૌમુદી અને બીજા જે કંઈ અખબારોની સાથે પોતાનું કામ જોડેલું રાખેલું એમાં સતત લેખો લખીને અખબારના સ્વાતંત્ર્ય માટેની લડત, એ સમયમાં કે જ્યારે માત્ર કડક કાયદો થાય એટલે બીજા દિવસથી એનો અમલ હોય અને એમાં યુરોપિયન પણ કોઈ જો સંડોવાય તો એ દેશ નિકાલ થઈને પાછો ઘરે જતો રહે અથવા તો એમને ઠીક ઠીક સજા થાય. સાર્વત્રિક સ્વાતંત્ર્ય માટેની જે લડત રામમોહન રાયે ચલાવી છે એ પણ યાદગાર છે. રાધાકૃષ્ણના શબ્દો યાદ કરું છું કે સ્વાતંત્ર્ય એના શબ્દશઃ અર્થમાં રામમોહન રાય ઈચ્છે છે. શબ્દશઃ અર્થમાં એટલે કે માનવ ડિગ્નિટીને, માનવ ગૌરવને હણે એવી કોઈ પણ બાબત સરકાર તરફથી કે અધિકારીઓ તરફથી ન થઈ શકે, ન થવી જોઈએ એવું વાણીનું, વિચારનું અને પોતાના વ્યક્તિત્વના વિકાસનું સ્વાતંત્ર્ય હોવું જોઈએ, એવું સાર્વત્રિક સ્વાતંત્ર્ય રામમોહન રાય ઈચ્છે છે. એટલે સતી પ્રથાની નાબૂદીની વાત, સ્વાતંત્ર્યની લડતની વાત, પણ કેટલાક ટીકાકારોને એમ લાગે છે અને એમના રામમોહનના કુટુંબીજનોને પણ એમ લાગતું હતું કે આ વટલાઈ ગયેલો માણસ છે, ઇસ્લામ થઈ ગયો છે, મુસલમાન થઈ ગયો છે. એમનો પહેરવેશ મુસલમાન જેવો છે, ખાનપાનમાં, રહેણીકહેણીમાં ક્યાંક ક્યાંક એમના ગુરુની એવી અસર એણે ઉતારી છે, યુરોપિયનોની અસર એનામાં આવી છે. એટલે હિન્દુઓ તો એને નોન હિન્દુ તરીકે જ વારે વારે નિંદે છે, પણ જનોએ એમણે છેક સુધી રાખી છે. બ્રાહ્મણ કુટુંબમાં જન્મ છે,
એનું એને ગૌરવ પણ છે. એટલે એનાથી એ પર થઈને વાત નથી કરતા, પણ એમાં સુધારાની વાત કરે છે. એ મુખ્યત્વે સમાજ સુધારાના માણસ છે. બ્રિટિશ રૂલ જરૂરી છે અમુક સમય માટે, એવું એક ફ્રેન્ચ મુલાકાતી સાથે એમણે વાત કરેલી છે. છેલ્લે 1830 આસપાસ એ લંડનની યાત્રાએ જાય છે. 4 મહિને ત્યાં પહોંચાય છે શિપમાં જવાનું. રસ્તામાં જે કાંઈ સમાચારો મળે કોઈ આવતા જતા બીજા શિપ થ્રુ, એટલા જાણીને આનંદ પામવાનો. તો એ દરમિયાનમાં જ્યાં જ્યાં પ્રજાસત્તાક રાજ્ય સ્થપાયા હોય, લોકોએ સ્વાતંત્ર્ય માટે લડત કરી હોય, અથવા લોકોને કાંઈ અન્યાય થયો હોય ને એના પ્રતિભાવ આપવાના હોય, તો એ જીવંત રીતે આપતા આપતા લંડન પહોંચે છે. અને પ્રિવી કાઉન્સિલની આ બેઠક કે એ વખતની જે પાર્લામેન્ટ મળવાની હોય છે ત્યાં એમની હાજરી માટે પણ એ પ્રયત્ન કરે છે. ભારતના આવા પ્રજાલક્ષી કામો માટેના જે કંઈ ઠરાવો ત્યાં પાસ થવાના છે એના સાક્ષી બને છે. બ્રિસ્ટલમાં એ 61 વર્ષની ઉંમરે, એટલે પરદેશમાં જ છેલ્લો શ્વાસ મૂકે છે. એની યાત્રા પરદેશની અધૂરી રહે છે, આમ જોઈએ તો જીવનની પણ અધૂરી જ રહે છે, પણ એક મહાન વિભૂતિ તરીકે એમનું સમગ્ર વ્યક્તિત્વ એક સંઘર્ષનું વ્યક્તિત્વ છે. એના પરિણામ રૂપે વ્યક્તિગત જીવનના લાભો એમણે કેટલા મેળવ્યા છે એનો તમે સરવાળો કરવા જાઓ તો બહુ ઓછો એવો લાભ છે. એ જાહેર જીવન માટે જીવન અર્પણ કરી ચૂક્યા છે. એકેશ્વરવાદી તરીકે એમને મૂર્તિ પૂજામાં રસ નથી, પણ એમના જે શબ્દો છે કે ઈશ્વરની ખરી ઉપાસના એ તો જનસેવા દ્વારા થઈ શકે, એટલે જનસેવા એ જ પ્રભુ સેવા છે, એવો મંત્ર એમને એમના એકેશ્વરવાદમાંથી મળેલો છે. મારે છેલ્લી થોડી મિનિટોમાં જે આ પુસ્તકનો આધાર લઈને મેં વાત કરી છે એ પુસ્તક આપ સૌને વાંચવાની એક ભલામણ કરવાની છે. રાજા રામમોહન રાય, જીવનચરિત્ર, જયંત કોઠારી. બહુ જ ઓથેન્ટિક અને ગુજરાતીમાં એકમાત્ર ગણી શકાય એવું 2002માં પ્રકાશિત થયેલું પુસ્તક છે. અને જયંતભાઈ તો અત્યારે આપણી વચ્ચે નથી, પણ એમણે જે આ એમનું કામ આપણી વચ્ચે મૂક્યું છે એને આધારે જોઈએ તો એક શ્રદ્ધાંજલિના રૂપમાં એમના અધૂરા જે કાર્યો છે એ કયા કયા છે એની એક યાદી બનાવવા જેવી છે. કદાચ રામમોહન રાય જેવું બાળપણ આપણને ભલે ન મળ્યું હોય, એવી પ્રતિભા આપણામાં ત્યારે ન જાગી હોય, કદાચ એના જેવી યુવાની સંઘર્ષમાં આપણે ન ગાળી શક્યા હોઈએ, તો પણ પ્રેરણા તો ગમે ત્યારે ગમે ત્યાંથી લઈ શકાય. જે કોઈ ઉંમરનો ભારતીય છે એ એમના કાર્યને એક વખત જોઈ તો જાય, યાદ તો કરી જાય કે આ માણસ આખા દેશને કઈ જગ્યાએ લઈ જવા માગતો હતો, કયા ધ્યેયો હાંસલ કરાવવા માગતો હતો. એમને સ્ત્રી પુરુષની સમાનતા કેટલી હૈયે વસેલી હતી કે જેથી કરીને એ હિચકારા કાયદાનો એમણે જીવનભર વિરોધ કર્યો. એમને માનવીય સ્વાતંત્ર્ય અને ગૌરવ કેટલી હદે પસંદ હતું કે જેથી નાનામાં નાના માણસના હક માટે એ લડતો હતો. શિક્ષણની એને કેવી ઝંખના હતી કે તમે અધ્યાત્મ દ્વારા, ધર્મ દ્વારા કદાચ પરલોકનું કલ્યાણ કરવાની વાત અથવા તમારા વ્યક્તિગત જીવનના કલ્યાણની વાત કરતા હશો, પણ અહીંયા બુદ્ધના શબ્દો યાદ કરવા જેવા છે. ગૌતમ બુદ્ધે છેલ્લે જે કહ્યું કે જ્યાં સુધી દુનિયાનો એક પણ માણસ હજુ બંધનમાં છે ત્યાં સુધી હું મારું નિર્વાણ મુલતવી રાખીશ. રામમોહન રાય પણ જાણે કે એવા જ શબ્દો આપણી સમક્ષ ઉચ્ચારે છે. લોકોએ એને જોઈએ એ અર્થમાં અને એ દ્રષ્ટિએ બહુ ધ્યાનથી નથી લીધા શબ્દોને, પણ એ પોતે આશાવાદી છે. ભવભૂતિની માફક જ જાણે કે એ આપણી વચ્ચે પોતાની એ વાત મૂકતા જાય છે. એ કહે છે કે એક દિવસ એવો આવશે કે જ્યારે મારા નમ્ર પ્રયાસોને ન્યાય મળશે. કદાચ
એનો કૃતજ્ઞતાપૂર્વક સ્વીકાર થશે. લોકો ગમે તે કહે, કોઈ પણ સંયોગોમાં મારું આ આશ્વાસન કોઈ છીનવી નહીં શકે. એક એ આશ્વાસન લઈને ગયા છે. અને આવા કોઈ પણ ક્રાંતિકારી, આવા ત્યાગી પુરુષો એ એના ફળને જોવા રોકાતા નથી. એ પોતે ભગવદ્ ગીતાના કર્મણે વાધિકારસ્તે વાળા શ્લોકને એટલો તો ચરિતાર્થ કરી ચૂક્યા હોય છે કે આપણું કર્તવ્ય આપણે બજાવવાનું છે, આપણે આપણું કર્મ પ્રામાણિકતાથી કરવાનું છે. એનું ફળ આપવાવાળો ઉપર બેઠો છે અને અચૂક એ યોગ્ય ફળ આપશે. એટલે જોઈએ છીએ કે જે જે કાયદાઓ માટે એમણે લડત કરી, જે જે વસ્તુ માટે એમણે જીવનની આહુતિ આપી, એ બધાના ફળ જોવા એ રોકાયા નથી. કેટલાક કાયદાઓ છેક બહુ મોડે મોડે અસ્તિત્વમાં આવ્યા, લોકોમાં મોડે મોડે જાગૃતિ આવી. તો ભારતની આ એક સ્વાતંત્ર્યની જે લડત શરૂ થઈ, નવજાગૃતિનો યુગ શરૂ થયો, એનો સૂર્યોદય થયો, એનું પહેલું કિરણ શરૂઆત કરીએ એમ નિબિડ અંધકારની અંદર આપણને રાજા રામમોહન રાયના જીવનમાંથી પ્રગટતું જોવા મળે છે. અને એમાંથી જ પ્રેરણા લઈને કદાચ બંગાળની અંદર કેટલા બધા ક્રાંતિકારીઓ થયા. ઉમાશંકર જોશીના શબ્દો અહીંયા યાદ કરાવું છું કે જે પોતાના મહાન પુરુષોને, પોતાની સંસ્કૃતિમાં થઈ ગયેલા, ઇતિહાસમાં થઈ ગયેલા મહાન પુરુષોને ભૂલવા માંડે છે, એને માટે પછી એ મહાન પુરુષો મળવા, એને મેળવવાનું એમને માટે મુશ્કેલ થઈ જાય છે. આવા મહાન પુરુષને ભારતનો ઇતિહાસ કેવી રીતે ભૂલી શકે, નવી પ્રજા કેવી રીતે ભૂલી શકે, નવા યુગના યુવાનો કેવી રીતે ભૂલી શકે, એમને માટે સાચી શ્રદ્ધાંજલિ એ જ બની શકે કે જ્યાં જ્યાં આજે દેશને લગતી કેટલીક વાતો આપણા સુધી આવે છે અને વ્યક્તિગત રીતે આપણે શું કરી શકીએ એવી જે લાચારી અનુભવીએ છીએ, એ લાચારીને ખંખેરવા માટે વ્યક્તિગત ધોરણે પણ ઘણું થઈ શકે એમ છે. જ્યાં છીએ ત્યાંથી આવા મહાન પુરુષોના વિચારોને લઈને આગળ વહેતા મૂકવા, એ પણ જો કરવામાં આવે તો રામમોહન રાયની સાથે પરદેશના લોકોની જ્યારે લોકો તુલના કરે છે ત્યારે એને માર્ટિન લ્યુથર કિંગનું બિરુદ આપે છે. ખ્રિસ્તી ધર્મની સુધારણા જો એ રીતે પણ થઈ હોય તો જે કામ માર્ટિન લ્યુથરે ખ્રિસ્તી ધર્મ માટે પશ્ચિમમાં કર્યું છે એ જ કામ રાજા રામમોહન રાયે ભારત માટે કર્યું છે. એક ઉપયોગિતાવાદી ગણાતા, સ્વતંત્રતાવાદી ગણાતા બેનથામ રાજા રામમોહન રાયની મુલાકાતે આવે છે જ્યારે એ પોતે લંડન હોય છે ત્યારે, અને એમને જે અંજલિ આપે છે કે ભારતમાંથી આવો એક મહાન પુરુષ, માનવ જાત માટે આવું વિચારતો અમે કલ્પી નથી શકતા. એવી જ રીતની જુદા જુદા લોકોએ આપેલી અંજલિઓ જ્યારે ભેગી કરીએ છીએ ત્યારે આપણને પણ આશ્ચર્ય થાય છે કે આવા એકદમ પછાત બની ગયેલા દેશમાંથી, એકદમ અંધકારની અંદર ને વહેમની અંદર ફસાયેલા દેશમાંથી આવું કિરણ મળવું, પ્રગટવું એ તદ્દન સરળ વસ્તુ તો નથી જ. રામમોહન રાય ને રાજાનું બિરુદ કોણે આપ્યું? આવો જો આપણને પ્રશ્ન થતો હોય, આમ તો રાય એટલે જ રાજા, એ આપણે ડિક્શનરી પ્રમાણેનો અર્થ થશે. બેવડા રાજાનું એને બિરુદ મળ્યું. રામમોહન રાય એ તો કુટુંબનો એમનો જે કંઈ ઇલકાબ છે તે છે, બિરુદ છે તે છે. એમને લંડન જવાનું જે પ્રયોજન છે એ પણ જાણવા જેવું છે. દિલ્હીના એક અકબર બાદશાહ, ઓરિજિનલ નહીં એ વખતના, એમના સાલિયાણા બાબતના એમને બ્રિટિશ કંપની સાથે કંઈક વાંધો પડ્યો. હવે એ વાંધો સોલ્વ કોણ કરી શકે, કોણ સારી રીતે રજૂઆત કરી શકે, એની શોધમાં એમને રામમોહન રાય મળી જાય છે કે કાયદાના નિષ્ણાત
ભાષાના નિષ્ણાત અને યોગ્ય રજૂઆત કરી શકે એવા છે તો એમને એણે ઓફર મૂકી કે તમે અમારા વતી જાઓ અને ત્યાંની પાર્લામેન્ટમાં પ્રિવી કાઉન્સિલમાં કે જ્યાં કંઈ રજૂઆત કરવાની હોય ત્યાં રજૂઆત કરો તો તમને એમાંથી અમે અમુક હિસ્સો આપીશું તમને અમુક પગાર બાંધી આપીશું અને એ વખતે એમણે એમને રાજાનો ઇલકાબ આપ્યો અકબર બાદશાહે 1828-29 આસપાસ રાજા રામમોહન રાયને આ મોકલવા માટે ઇલકાબ પણ આપ્યો અને સાથે સાથે આ ઓફર પણ મૂકી એટલે એ સંદર્ભે એને પરદેશ જવાનું શક્ય બન્યું અલબત્ત પરદેશમાં એ થોડાક અગાઉથી પંકાઈ ગયેલા અગાઉથી પ્રખ્યાત થઈ ચૂકેલા હતા એટલે ત્યાંના લોકો તો એને ભારતના એલચી તરીકે જ આવકારે છે પરદેશમાં જે જે લોકો એમને મળવા આવે છે એ સામાન્ય પ્રજામાંથી આવે છે તો ખરા જ કારણ કે અહીંથી જે ત્યાં ગયેલા લોકો છે એમને ભારતની આ પરિસ્થિતિ વિશે મનમાં તો કચવાટ છે જે બુદ્ધિજીવીઓ છે એમાં પણ પોતે ત્યાં બેઠા કશું કરી શકે એમ નથી તો આવું જો ભારતમાં રહીને કોઈ કંઈ કરતું હોય તો એને વિશે જાણવાની ઇંતેજારી એમને ખૂબ છે એટલે લંડનમાં વસેલા ઇંગ્લેન્ડ આખામાં વસેલા ભારતીયો જ્યાં જ્યાં રામમોહન રાય જાય છે ત્યાં ત્યાં એમનું સન્માન કરે છે એમનું સ્વાગત કરે છે એમની સાથે ચર્ચાઓ કરે છે ધર્મની ચર્ચાઓ સમાજની ચર્ચાઓ અને સરખામણી કરે છે કે આ વિકસતા દેશો આટલા આગળ નીકળી ગયા આપણે કેમ એટલા બધા પાછળ છીએ તો રામમોહન રાય ખુલ્લા દિલે એમને વાત કરે છે કે જ્યાં સુધી વ્યક્તિ પોતાના સ્વાર્થના કુંડાળામાંથી બહાર નથી આવતી પણ એ કુંડાળામાં કોણ આને કાઢે કે પોતાનો સ્વ મોટો થઈ શકે એમ છે એવું જો કોઈ જ્ઞાન એને આપી શકે એમ હોય તો એ જ્ઞાન ક્યાંથી મળે કાં તો એવી જ્ઞાન પામેલી વ્યક્તિઓ પાસેથી મળે રામમોહનને જે શિક્ષકો મળ્યા પણ એ એ કક્ષાના એવા સાક્ષાત્કારી કે સિદ્ધ પુરુષો નથી કે જે આ જ્ઞાન એમને સંક્રમિત કરી આપે એમણે શાસ્ત્રોમાંથી જ્ઞાન મેળવ્યું જીવનની પાઠશાળામાંથી જ્ઞાન મેળવ્યું અને અનુભવના ડાપણના અર્ક રૂપે જ્ઞાન મેળવ્યું એટલે પશ્ચિમમાં ગયા ત્યારે પણ એમણે માંસાહાર ઉપર એટલો ભાર નથી મૂક્યો એમણે ત્યાંના લોકોની જે રહેણીકહેણી જોઈ છે એની કેટલીક ખામીઓ પણ જોઈ છે એ પોતાના દેશમાં ન આવે એ માટેની કાળજી એના પ્રવચનો દરમિયાન એ રાખે છે આપે છે કે આટલું અહીંયા અધૂરું છે ખોટું છે પણ એ સુધારી શકાય એવું છે જ્યારે એથી વધારે ખોટું અને ખરાબ જો આપણા દેશમાં આપણને બનતું લાગે તો પહેલાં એ આપણે દૂર કરવાની જરૂર છે અને શિક્ષણ દ્વારા એ થઈ શકે સમજણ દ્વારા એ થઈ શકે એટલે કોઈ મિલિટરી રૂલ લાવવાની એમણે ક્યારેય વાત નથી કરી અને સમજણ માટે તો વિચારોની આપ લે થવી જોઈએ એવું પ્લેટફોર્મ તૈયાર થવું જોઈએ એવું વાતાવરણ તૈયાર થવું જોઈએ તો એ દ્રષ્ટિએ રામમોહન રાયને આપણે આજે શ્રદ્ધાંજલિ આપીએ છીએ એમાંથી કેટલીક પ્રેરણા જે મળી શકે એમ છે એ મેળવવા માટે સંકલ્પબદ્ધ થઈએ છીએ. Thanks.